આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગી જતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં અપાઈ સારવાર. આઈપીએલની ક્વોલિફાયર મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા શાહરૂખ આવ્યા હતા અમદાવાદ. એટીએસને આતંકીઓનો તામિળમાં શપથ લેતો વિડીયો મળ્યો. અબુ અમારો આકા છે, અમે તેને સમર્પિત છે, અમારે દરેક આદેશનું પાલન કરવું પડશે. બે આતંકી 8 વાર ભારત આવ્યા. ગુજરાતમાં 5 દિવસ અગન વર્ષા વરસશે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ માટે હીટવેવની આગાહી. શ્રમિકો માટે સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર. બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના. 12 કલાક કરતાં વધારે કામ નહીં કરાવી શકો. અને સ્માર્ટ મીટર મુદ્દે ફરિયાદને હોબાળા બાદ સરકાર જાગી. હવે સૌ પહેલા ગુજરાતની સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી પ્રયોગ થશે, પછી ઘરો પર મીટરનો કરાશે પ્રયોગ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરી અત્યાર સુધીના સમાચાર પર. અમદાવાદના એરપોર્ટથી પકડાયેલ 4 આતંકીની તપાસમાં એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો છે અને આ સ્મગલિંગના કેસમાં પકડાયા બાદ આતંકી મોહમ્મદ ફારિસની પણ ડ્રગ્સ કેસમાં શ્રીલંકામાં ધરપકડ થઈ ચૂકી છે. આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હતો તથા નુસરત નાફરાન અગાઉ 38 થી 40 વખત ભારત આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આતંકીઓ કોઈપણ સામાન્ય હોટલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા એપ્લિકેશન, સિગ્નલ અને પ્રોટોન મેલની તપાસ ચાલી રહી છે તથા આ મામલે પોલીસ વધુ તપાસ આવનારા દિવસોમાં પણ કરશે. જ્યારે જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસ અને રઝદીન છે એ 1 વખત ઇન્ડિયા આવ્યા છે, પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ 2022 થી 2023 દરમિયાન લગભગ 38 ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે. નફરાન જે છે એ 2028 થી લગભગ 40 ટાઈમ ઇન્ડિયા આવેલો છે. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિક્વન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી. એ લોકો ડ્રગ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલા છે, ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે. તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રોકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે. એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા ઉપર રવાના કરીએ છીએ. અને હવે વાત સ્માર્ટ મીટરની. તો સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો. સરકાર દ્વારા જણાવાયું હતું કે અત્યાર સુધીમાં 50,000 મીટર રાજ્યમાં લગાવાયા છે, તેમાં તમામ ખાતરી કર્યા બાદ આ મીટર લગાવાયા છે. વધુ જણાવતા સરકાર દ્વારા હવેથી સરકારી કર્મચારીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે. સ્માર્ટ મીટરથી ઘરે કે ઓફિસમાં રહીને મીટર કેટલું છે તે પણ જાણી શકાય છે એમ MD ગુજરાત ઉર્જા વિકાસ નિગમના જયપ્રકાશ શિવહરે જણાવ્યું. સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4-4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા મીટર અમારી જે GB કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું. ત્યાર પછી અમે જે સોસાયટીમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે, આની એક્યુરેસી વધારે છે, આમાં વધારે ફંક્શનેલિટી છે. ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ, ડિસ્કાઉન્ટ આપી શકીએ, આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે. એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે, મોબાઈલથી જોઈ શકે, ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે. જ્યારે આપણી ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ. આ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી,
અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ. તો હાલ તો ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને આક્રોશની આગ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં આવેલ સોસાયટીઓના સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે વડોદરાના પાદરા સબ ડિવિઝનમાં આવેલ વિવિધ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવતા વીજ કંપનીમાં હલ્લાબોલ કર્યો હતો અને સ્માર્ટ મીટરને લઈને થઈ રહેલા ગોટાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. આ સાથે રહીશોએ વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં અમને સ્વીકાર્ય નથી અને અમારા જૂના મીટરો પાછા નહીં અપાય તો મોટા પાયે ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી. સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છીએ. હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું. અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં, અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો. આ ખરેખર ખોટું જ છે, આ વસ્તુ ચાલે જ નહીં. અને બીજો કે રિચાર્જ કરો છો, રાત્રે 10 વાગે બી રિચાર્જ પતી જાય, રાત્રે 2 વાગે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી. 2-2, 4-4, 10-10 કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલું થતું નથી. એટલે અમારે સમગ્ર વિરોધ છે. અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે, 532 લાભાર્થી 2000 પબ્લિક આવીશું, GEBમાં લોક કરી દઈશું, કોઈને બહાર જવા નહીં દઈએ. અમારે મીટરનો વિરોધ છે. અમને અમના બિલ અમને અમારા પાછા આપી દો મીટર, કારણ કે જૂના મીટર પાછા આપી દો, કારણ કે આમાં બહુ બિલ આવે છે. જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતા આવડતું નથી, અડધી રાત્રે લાઈટ જતી રહે છે, એટલે અમને અમારા મીટર પાછા આપી દો. મહેરબાની કરી અમને અમને અમારા જૂના મીટર પાછા આપી દો, અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તેમજ ટ્રાફિક DCP પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખા દ્વારા શહેરના અયોધ્યા ચોક ખાતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં ₹10 સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહીવત થતો હોવાથી ગ્રાહકો વેપારીઓ તેમજ બેન્કર્સને ₹10 સિક્કાને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાના નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર પ્રભાવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ₹10 સિક્કો ભારત સરકાર અને RBI દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે, જેનો વ્યવહાર પણ કાયદેસર છે. વેપારીઓને શોપ પર ₹10 સિક્કા સ્વીકારીએ છે તે પ્રમાણે સ્ટીકર લગાવવા અનુરોધ કરવામાં આવ્યો હોય, કોઈપણ વેપારી બંધુઓ બેંકોમાં ₹10 સિક્કા હવે જમા કરાવી શકશે. ₹10 સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી. હું આપસોને એ જ જણાવવા માંગુ છું કે ₹10 સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે. બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મીટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે. એમની પાસે બેંક ₹10 નોટ હોય કે ₹10 સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે. બધા વેપારી મિત્રો ને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે ₹10 સિક્કો સ્વીકારવામાં આવે છે, તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે. એકવાર ફરી હું દોહરાવું છું કે ₹10 સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા રાજકોટ પ્રવાસ પર હતા ત્યારે આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આજની દેશના 30 રાજ્યોમાં બજરંગ દળ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અને રાજકોટ આવવાનો મારો ઉદ્દેશ ટ્રેનિંગ કેમ્પ સંદર્ભનો જ છે. આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલા આતંકી સંગઠન સાથે જોડાયેલા 3 શ્રીલંકન આતંકીઓને લઈને તેમણે જણાવ્યું હતું કે આ આતંકીઓ શ્રીલંકામાંથી ભારત આવ્યા છે, જેમાંથી પકડાયા 3 કે 4 જ છે, પરંતુ હજુ પણ દેશમાં
અનેક આતંકીઓ છુપાયેલા છે, જેને કારણે દેશ બીજો અફઘાનિસ્તાન બનવા તરફ આગળ વધી રહ્યો છે. અને આ ચેતવણી પણ તેમણે ઉચ્ચારી. આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે. આવા ભારતમાં 30 રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત 1989 સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું, અને એ જ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું. આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે. આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા, પકડાયા 3-4, નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે, એનો અર્થ કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે. રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો, એ ઓછા મતદાનનું કારણ છે. સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય, ઉત્સાહનું હોય, આનંદ હોય, અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય. હું આખા દેશમાં, હું 5 દિવસ આસામ ફરીને આવ્યો, કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું, આખા દેશમાં ફરી રહ્યો છું. આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી, એ ચિંતાનું કારણ છે. પાટણ તાલુકા પંચાયત કચેરીમાં મજૂરી કામનું બિલ ચૂકવણી મામલે લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી. રાજકુવા ગામે રહેતાને પંચાયત હેઠળના પેવર બ્લોક નાખવાની કામગીરી કરનારા નગીન મકવાણાએ લેબર કોન્ટ્રાક્ટરનું 3 માસ અગાઉ કરેલી કામગીરીના નાણાં ₹47,000 બિલ ચૂકવ્યું નહોતું, જેને પરિણામે કેટલાક શખ્સો દ્વારા અવારનવાર ધમકી મળતા કોન્ટ્રાક્ટરે કચેરીમાં જઈ ઝેરી દવા ગટગટાવતા તબિયત બગડી, અને તબિયત બગડતા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. તો આ બાજુ પોતાના પિતાને માનસિક પરિતાપ આપનાર શખ્સો સામે પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધાર પર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એ વયોદાના કહેવા તાલુકા પંચાયતની અંદર બિલની ઉઘરાણી કરતા વારંવાર મારા પિતાશ્રી નગીનભાઈ વારંવાર ઉઘરાણી કરતા, એ ભાઈ જે અમારા ગામના નામે વિઠ્ઠલભાઈ તલાટી સંખારીવાળા, એ મારા પિતાશ્રીને ધમકી આપેલી અને માણસો ઊભા કરેલા. અમારા ગામના 5 માણસો ટીડીઓ સાહેબ અને વયોદાના ભાઈ તલાટીશ્રી મારા પિતાશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, અને અમારા ગામના લોકોને 5 જણા જોડે એમ કહેવાય કે રાતે તું ઊંઘ્યો છે તો પેટ્રોલ શોર્ટેજ હગાઈ નમવામાં આવશે. એ કારણે મારા પિતાશ્રી કાલે એ ટોર્ચર કરી અને જાનથી મારી નાખવાની ધમકીના કારણે જ મારા પિતાશ્રીએ કાલે બપોરના સુમારે તાલુકા પંચાયતની અંદર દવા પીધી છે. દવા પીધ્યા પછી 108ની અંદર ધારપુરની અંદર ઇમરજન્સીને સારવાર મેળવી છે. એ પછી રાતે મારા પિતાશ્રીને અહીં આઈસીયુમાં હાલ એડમિટ કરેલા, પણ મારા પિતાશ્રીની હાલની પોઝિશનમાં મારા પિતાશ્રીની જે તબિયત છે બહુ ગંભીર છે, એટલે અમારા અનુસૂચિત જાતિના અને મારા પિતાશ્રીને સાચો ન્યાય મળે એવી મારી નમ્ર અરજ છે. અમારું બિલ 47,000 લેવાનું નીકળતું હતું. 47,000 ચેક હાલે તલાટી શ્રી નામે વિઠ્ઠલભાઈના જોડે છે, અને આપવા એ આજે નહીં મળે કે કાલે નહીં મળે, પણ તને જાનથી મારી નાખવાની ધમકી આપેલી.
આણંદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આણંદમાં 43-45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. વધુ ગરમીને કારણે આણંદના નવા બસ સ્ટેશન, વલ્લભ વિદ્યાનગર રોડ પાસેની જે સોસાયટીઓ છે, આ સોસાયટીના વિસ્તારમાં સુમસામ રસ્તાઓ નજરે પડ્યા અને વાહનોની અવરજવર પણ નહિવત જોવા મળી. દરેક લોકોએ ઘરની બહાર નીકળવાનું ગરમીને કારણે ક્યાંક ટાળ્યું હતું. હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાનનો પારો ઉચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રાજકોટમાં કાળઝાળ ગરમી પડતા મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે આ ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓને બપોરે 1:30 થી 4:30 સુધી પોઈન્ટ મુક્તિ આપવામાં આવી છે અને અગત્યના જે પોઈન્ટ છે તેના પર PSIને પેટ્રોલિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી છે તે 45 ડિગ્રીને પાર છે તે તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી લોકોને છે તે બહાર ન નીકળવા માટે છે તે અપીલ પણ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સિગ્નલ પોઈન્ટો છે તે પણ છે તે બંધ રાખવામાં આવે છે 1 થી 4 ના સમયગાળા દરમિયાન. ત્યારે એ ટ્રાફિક પોલીસને છે તે પણ રાહત મળી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે ટ્રાફિક પોલીસને છે તે પોતાની ફરજ છે 1 થી 4 દરમિયાન છે એ પોતાની ફરજમાંથી છે તે રાહત આપવામાં આવી છે. એટલે કે 1 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી છે તે ટ્રાફિક પોલીસ છે તે પોતે પોઈન્ટ મુક્તિ આપવામાં આવી છે. DCP પૂજા યાદવ દ્વારા છે તે આ નિર્ણય લેવાયો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં છે તે હાલ ગરમીનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે એ સૂર્યનારાયણ છે તે પ્રકોપ થતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો છે ને છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે અપીલ પણ કરવામાં આવી છે કે જરૂરી સમય સિવાય છે તે બહાર ન નીકળવાની છે તે અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે રાજકોટમાં છે તે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે લોકોને છે તે કામ સિવાય બહાર ન નીકળવા માટેની મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે પોલીસ અને ટ્રાફિક પોલીસને છે તે પોઈન્ટ પર છે તે મુક્તિ આપવામાં આવી છે. જે અગત્યના પોઈન્ટો છે ત્યાં SCPને છે તે રાઉન્ડ અપ એટલે કે પોતે નિગરાની રાખવાની છે તે કામગીરી સોંપવામાં આવી છે. જે ટ્રાફિક પોઈન્ટ ઉપર છે તે TRB જવાન હોય કે પોલીસ જવાન હોય તેમને છે તે એ ઉનાળાનો પ્રકોપ જે જોવા મળી રહ્યો છે તેમાં છે તે પોતે એ પોતાની ફરજમાંથી છે તે રાહત મળી રહી છે. જે આ DCP પૂજા યાદવ દ્વારા છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્યમાં છે તે હાલ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં છે તે પોલીસ તંત્રને અને જે ટ્રાફિક પોલીસને છે તે મહત્ત્વના છે કહી શકાય તેવો નિર્ણય છે તે હાલ પૂજા યાદવ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી કરીને છે તે પોતે ફરજમાં છે તે રાહત મળી શકે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જૂનાગઢમાં સતત 5 દિવસથી તાપમાનનો પારો સતત આગળ વધી રહ્યો છે, જેના પગલે ગઈકાલે 5 વર્ષનું ઊંચું તાપમાન જોવા મળ્યું. તાપમાનનો પારો 43.7 ડિગ્રી પહોંચ્યો હતો અને આજે અને આવતીકાલે પણ ગરમી સતત વધતી રહેશે તેવી આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. સાથે સાથે લોકોને ગરમીના સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસ ગરમી પડવાની પણ આગાહી કરાઈ છે. દિવસથી જોઈએ છે કે જે તાપમાન છે એ 43 થી લઈને 45 અને અમુક જગ્યાએ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા પણ ઊંચું નોંધાયેલું છે. જ્યારે આપણે જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આ સિઝનમાં ઊંચામાં ઊંચું તાપમાન છે એ 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે ગઈકાલે નોંધાયેલ હતું, જે આ સિઝનનું ઊંચામાં ઊંચું તાપમાન છે. સાથે સાથે જે આ તાપમાન છે એ આપણે
2019 ની સાલ છે કે જે વર્ષ છે તેમાં પણ 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે નોંધાયેલ હતું, એટલે આપણે કહી શકીએ કે ત્યારબાદ ફરી 2024માં તાપમાન નોંધાયેલ છે. એટલે 4 વર્ષ પછી જે આ ઊંચું તાપમાન છે આપને મે મહિનામાં ઉનાળુ સિઝનમાં આપને જોવા મળેલું છે જૂનાગઢ ખાતે. અને આને લઈ અને આગામી હજી પણ હીટ વેવની શક્યતાઓ ભારત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ માટે હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને અમુક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં રેડ એલર્ટ પણ આપણે આપવામાં આવેલું છે. આગામી હજી 3 થી 4 દિવસ હજી પણ ગરમીનો પારો છે એ 44 થી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામશે. તો તેની તકેદારી લઈ અને બિનજરૂરી આપણે કામ ના હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને આપણે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તરસ ના હોવા છતાં પણ પાણી વધારે પ્રમાણમાં આપણે પીવું જોઈએ જેથી આપણે ડિહાઈડ્રેશન જોવા ન મળે અને બહાર નીકળવાનું જો થાય તો તેની સામે આપણે ઊન અથવા તો સુતરાઉના જે કપડાઓ છે અને સફેદ કલરના જે કપડાઓ છે એનો પસંદગી આપણે પહેલા કરવી જોઈએ. ખેડાના ડાકોરમાં ગાયોના વાડા પાસે અકસ્માતની ઘટના બની. પૂરપાટ ઝડપે મહુધાથી ડાકોર તરફ આવતી કાર નાસ્તા હાઉસમાં ઘૂસી ગઈ. કારમાં 2 વ્યક્તિઓ સવાર હતા. આ ઘટનામાં 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા અને તમામ ઇજાગ્રસ્તોને 108ના માધ્યમથી તાત્કાલિક ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોધા તરફથી ગાડી આવતી હતી, પૂરપાટ ઝડપે અંદર ઘૂસી ગઈ. 5 જણ જેવાને ઈજા થઈ છે. આ ગાડી મોધા બાજુથી ડાકોર બાજુ આવતી હતી અને વાડા ચેન્ડ પર સંયત રોડનો ક્રોસ કરતા ત્યાંથી અને કંટ્રોલ ગુમાયો એટલે ગાડી ત્રોસી થઈ ગઈ. અને આખી ગાડી ત્રોસીને તો બહુ પૂરમાં આવતી હતી એટલે ત્રોસી થઈ ગઈ અને સીધો સામો ઉદયસિંહનો ગલ્લો હતો એ ગલ્લામાં ઠોકાઈને બધું ભાગી અને 5 માળને પણ નીચે કચરી કાઢ્યા. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગી જતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર અપાઈ. આઈપીએલની ક્વોલિફાયર મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા શાહરૂખ આવ્યા હતા અમદાવાદ. એટીએસને આતંકીઓનો તમિળમાં શપથ લેતો વિડીયો મળ્યો. અબુ અમારો આકા છે, અમે તેને સમર્પિત, અમારે દરેક આદેશનું તેનું પાલન કરવું પડશે. 2 આતંકી 8 વાર આવ્યા ભારત. ગુજરાતમાં 5 દિવસ અગન વર્ષા વરસશે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ માટે હીટવેવની કરાઈ આગાહી. શ્રમિકો માટે સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર. 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના. 12 કલાક કરતાં વધારે કામ નહીં કરાવી શકો. અને સ્માર્ટ મીટર મુદ્દે ફરિયાદોને હોબાળા બાદ સરકાર જાગી. હવે સૌ પહેલાં ગુજરાતની સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી પ્રયોગ થશે, પછી જ ઘરો પર મીટરનો પ્રયોગ કરાશે. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.